નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસભના ન્યૂઝ. હું છું ઉમી મકડા. તો જોઈએ આજના મહત્વના સમાચાર. સૂત્રાપાડાથી અમારા સંવાદદાતા રામસિંહ મોરી સાથે. પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકારોની પડતર માંગણીઓ મુદ્દે શાસક પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલને રજૂઆત કરવામાં આવી. પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતોડીએ દ્વારા તમામ પત્રકારો વતી પત્રકારોની વેદના અને માંગણીઓનો ચિત્તાર રજૂ કરાયો. પત્રકાર એકતા સંગઠન અને ભાજપ અધ્યક્ષ સાથે બેઠક યોજવામાં આવી. બીજે સોસારી મહત્વની ભૂમિકા રહી હતી. આજરોજ ભાજપા ગુજરાત અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના નિવાસસ્થાને પત્રકારોના પડતર પ્રશ્નોને અનુલક્ષીને પત્રકાર એકતા સંગઠનના હેઠળ પ્રદેશ સમિતિના હોદ્દેદારોની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં હાલની પરિસ્થિતિને અનુલક્ષીને પત્રકારોની જીવાદોરીને ટકાવી રાખવા તેમજ વર્ષોથી પડતર માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. ત્યારે શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા પણ એક સકારાત્મક પ્રત્યુત્તર આપ્યો હતો અને એક એક મુદ્દા ઉપર ચર્ચા કરી હતી, તેમજ સીએમ સાથે ચર્ચા કરી કેટલું શક્ય છે તે બાબતની જાણ કરવા ખાતરી આપી હતી અને શક્ય તેટલી માંગણીઓ સ્વીકારવા વિશ્વાસ આપ્યો હતો. ત્યારે તમામ હાજર હોદ્દેદારો દ્વારા ભાજપા અધ્યક્ષના પ્રતિસાદને વધાવી લીધો હતો. આ બેઠકમાં ખાસ પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ગીરવાનસિંહ સરવૈયા, ગૌરાંગભાઈ પંડ્યા, પ્રદેશ આઈટી સેલ અધ્યક્ષ સમીર બાવાણી, નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદીપસિંહ સરવૈયા, હસમુખભાઈ પટેલ, રાકેશભાઈ જોશી, અંબારામભાઈ રાવલ, હેમુભા વાઘેલા, મુકેશભાઈ સખિયા, ભરતસિંહ, દિનેશભાઈ વાવ, જીતેશભાઈ સોનવણે, મિતેશભાઈ તડવી જોડાયા હતા. પત્રકાર એકતા સંગઠનની માંગણીના મુદ્દા. પત્રકારો ઉપર વારે વારે થતા હુમલા રોકવા માટે પત્રકાર સુરક્ષા કાનૂન તેમજ થયેલ નુકસાનની ભરપાઈ માટે પત્રકાર સુરક્ષા કાનૂન જરૂરી છે. 25 વર્ષ પહેલા નાના સાપ્તાહિક અખબારોને વર્ષે 15-16 જાહેરાતો મળતી હતી, જે આજે ઓછી મળે છે. જાહેરાત વધારવામાં આવે તેમજ જાહેરાતના ભાવ વધારવામાં આવે. માહિતી વિભાગ દ્વારા સરકારી ખર્ચે દર વર્ષે ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કરવામાં આવતો હતો, જે હાલ બંધ કરવામાં આવેલ છે. અગાઉ પત્રકાર કોલોની કે અકબર સોસાયટી માટે પ્લોટ કે જમીન અને લોન સહાય આપવામાં આવતી હતી. પેન્શન રૂપે સહાય માટેની પત્રકારોની વર્ષો જૂની માંગણી છે, જેના ઉકેલની જરૂર છે, કારણ કે ખૂબ ઓછી સંખ્યા છે અને બુઢાપાનો સહારો કોઈ રહેતું નથી. આવકના દાખલા વિના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ કાઢી આપવા જોઈએ. આવી અનેક પ્રકારની માંગણીના મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસભના ન્યૂઝ સૂત્રાપાડા.